આજે એક બે પ્રોગ્રામ ફરીથી ગેટ સી પુટ સી, ગેટ ડબલ્યુ પુટ ડબલ્યુ નો ઉપયોગ કરીને હજી એક બે પ્રોગ્રામ આપણે બનાવીએ. એક પ્રોગ્રામ એવો છે કે તમારે ફાઇલની અંદર થોડીક ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની અને એ ઇન્ફોર્મેશન તમારા મોનિટર ઉપર ડિસ્પ્લે થાય. મતલબ એક ફાઇલ તમે લઈ લો, એ ફાઇલની અંદર ઓલરેડી કોઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરી નાખો અને એ જ ઇન્ફોર્મેશન રીડ થાય, પ્રોગ્રામના વેરિયેબલમાં આવે અને એ પછી મોનિટર ઉપર પ્રિન્ટ થાય. તો એક ફાઇલ આપણે ડાયરેક્ટ બનાવીશું. ધારો કે એક ફાઇલ હું બનાવી લઉં, સી ડ્રાઈવની અંદર સી પ્લસ પ્લસ ડિસ્ક, એની અંદર ટર્બો સી થ્રીની અંદર બિન ફોલ્ડર, અહીં આપણે ધારો કે એક ફાઇલ આપણે બનાવી દઈએ, ન્યૂ ટેક્સ્ટ ફાઇલ બનાવીએ. આ ફાઇલનું નામ કંઈક આપીએ આપણે, ધારો કે આ ફાઇલનું નામ આપીએ ટેક્સ્ટ ડોટ સી, ટેક્સ્ટ ફાઇલ ડોટ txt. txt એક્સટેન્શન ઓટોમેટિક લાગી જ જશે, કારણ કે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ આપણે ક્રિએટ કરીએ એટલે ઓટોમેટિક ટેક્સ્ટ ફાઇલ બની જ જાય. તો ટેક્સ્ટ ફાઇલ નામની એક ફાઇલ આપણે ક્રિએટ કરી, આમાં કંઈક ઇન્ફોર્મેશન સ્ટોર કરી દઈએ. ધારો કે મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સ, વીઅર ધ માસ્ક, અને યુઝ સેનિટાઇઝર, યુઝ સેનિટાઇઝર. આવી એક ફાઇલ આપણે બનાવી, આને હું સેવ કરી દઉં. તો ટેક્સ્ટ ફાઇલ નામની એક ફાઇલ આપણે ક્રિએટ કરી, આ ફાઇલ આપણા બિન નામના ફોલ્ડરમાં છે. હવે પ્રોગ્રામથી આ ઇન્ફોર્મેશન મારે રીડ કરવી છે, તો એવું થઈ શકે. આપણે ઓલરેડી કરી પણ ચૂક્યા છીએ, ફરીથી આ પ્રોગ્રામ એક આપણો તમારા સિલેબસમાં ટાઈપનો પ્રોગ્રામ છે, કંઈક ઇન્ફોર્મેશન તમે સીધી ફાઇલમાંથી રીડ કરો અને મોનિટર ઉપર પ્રિન્ટ કરો. પ્રોગ્રામ હું બનાવું, ફાઇલ નો દાખલા તરીકે આ પાંચમો પ્રોગ્રામ છે, ફાઇલ ફાઇવ ડોટ સી. સૌથી પહેલા હેડર ફાઇલ, stdio.h, conio.h, void main void. ધારો કે એક હું ઇન્ટીજર વેરિયેબલ લઈ, કેરેક્ટર વેરિયેબલ લઉં, કેમ કે બધી જ ડેટા મારા કેરેક્ટર ના વેરિયેબલમાં આવવા જોઈએ. કેરેક્ટર p, clrscr, એના પહેલા એક ફાઇલ નું ફાઇલ પોઈન્ટર લઈ લઈએ, સ્ટાર એફ પી clrscr. એફપી ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન, ફાઇલને ઓપન કરીશું કયા મૂડમાં, રીડ મૂડમાં, કેમ કે જે પેલી ફાઇલમાં જે ડેટા પડ્યા છે આપણા, એ ડેટાને મારે રીડ કરી અને મોનિટર. તો હું ફાઇલનું નામ શું હતું આપણી, ફાઇલનું નામ હતું આપણા ટેક્સ્ટ ફાઇલ. તો ટેક્સ્ટ ફાઇલને હું રીડ મૂડમાં ઓપન કરું, ડોટ txt, અને હું રીડ મોડમાં ઓપન કરું. હવે એના બધા જ કેરેક્ટરને રીડ કરવા છે, તો વાઇલ લૂપ લેવું પડશે. જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ ના આવે ત્યાં સુધી એક એક કેરેક્ટર રીડ થતો જાય, મોનિટર ઉપર પ્રિન્ટ થતો જાય. તો વાઇલ p ઇઝ ઇક્વલ ટુ ગેટ સી, ગેટ સી મતલબ ફાઇલમાંથી ડેટા રીડ થશે,
उसमें एपी नॉट इज इक्वल टू ईओएफ एंड ऑफ फाइल ना आवे त्या सुधी। पी इज इक्वल टू गेट सी एपी नॉट इज इक्वल टू यूएफ मतलब तमारी फाइल में थी पहलो कैरेक्टर रीड थी पी में आवशे, एंड ऑफ फाइल नहीं हो तो फरी थी लूप चालू रहेशे, सेकंड कैरेक्टर पी में आवशे एंड ऑफ फाइल नहीं थाय तो फरी थी रीडिंग चालू रहेशे, थर्ड कैरेक्टर आवशे, फोर्थ कैरेक्टर आवशे, फिफ्थ कैरेक्टर आवशे, मतलब फाइल ना पहला कैरेक्टर थी छेल्ला कैरेक्टर सुधी डेटा रीड थता जशे अने पी में आवता जशे त्या सुधी ज्यां सुधी एंड ऑफ फाइल ना आवे त्या सुधी। यूएफ मतलब एंड ऑफ फाइल। हवे आ जे पी नी वेल्यू छे हुं मॉनिटर ऊपर प्रिंट पण करी दऊं, प्रिंट एफ परसेंटेज सी तो हूँ शू करी रह्यो छु अतारे कि फाइल माथी डायरेक्ट डेटा रीड करी अने मॉनिटर ऊपर प्रिंट करी रह्यो छु, एटले फाइल ना डेटा रीड थईने वेरिएबल में लाव्या अने वेरिएबल नी वेल्यू मॉनिटर ऊपर प्रिंट करी। नीचे लखी दईए गेट सी एच पर प्रोग्राम इज कम्प्लीट। तो इट्स वेरी सिंपल प्रोग्राम कि फाइल माथी डेटा पड़ा था एने रीड कर्या अने मॉनिटर ऊपर प्रिंट कर्या। रन करीने चेक करिए आवे छे कि नहीं डेटा। हियर यू कैन सी आउटपुट जोई लो, मेंटेन सोशल डिस्टेंस, वियर द मास्क, यूज सैनिटाइजर। तो आ डेटा क्याथी आव्या? तो आपणी फाइल माथी आपणे रीड कर्या। આવું પોસિબલ છે કે ફાઇલમાંથી સીધે સીધા ડેટા રીડ થાય, જે રીતે આપણે કીબોર્ડથી વેલ્યુ નાખીએ છીએ એ જ રીતે ફાઇલમાંથી ડેટા રીડ થઈ શકે। ધારો કે આમાં ડેટા બદલીએ તો એ પ્રમાણે ત્યાં ફરીથી રન કરીશું પ્રોગ્રામ તો ડેટા ચેન્જ થઈને આવશે। યુઝ સેનિટાઇઝર, બી સેફ, તો ફાઇલ ચેન્જ કરી હું સેવ કરું, હવે રન કરું તો ડેટામાં બી સેફ વધારામાં આવશે। લેટ અસ રન ઇટ। આ ડેટા ક્યાંથી રીડ થાય છે? ફાઇલમાંથી ડાયરેક્ટ રીડ થઈ અને આપણા વેરિયેબલમાં આવે છે અને વેરિયેબલની વેલ્યુ આપણે મોનિટર ઉપર પ્રિન્ટ કરીએ છીએ। તો ઇટ્સ અ વન સિમ્પલ પ્રોગ્રામ, ગેટ સી નો ઉપયોગ કરીને આપણે આ પ્રોગ્રામ બનાવ્યો। ચલો બે ત્રણ પ્રશ્નો પૂછું, જરા જવાબ આપો। એવરીબડી એલર્ટ થઈ અને જરાક જવાબ આપજો, એટલે મને બી જરૂર લાગે કે હું એકલો એકલો નથી બોલી રહ્યો। તમારા પ્રોગ્રામમાં વેરિયેબલમાં કીબોર્ડથી વેલ્યુ આપણે જો આપવી હોય, વેરિયેબલની વેલ્યુ કીબોર્ડથી આપવી હોય તો આપણે શું કરીશું? કોણ જવાબ આપશે? ચલ જલ્દી હો ફટાફટ। કીબોર્ડથી વેલ્યુ આપવી હોય તો શાના દ્વારા આપી શકાય? પ્રોગ્રામની અંદર જે વેરિયેબલ છે અને કીબોર્ડ સ્કેનર આપવી હોય તો શાનાથી આપી શકાશે? સ્કેનર સ્કેનએફથી આપી શકે, વેરી ગુડ। ચલો મોનિટર ઉપર વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટએફ સિમ્પલ છે, પ્રિન્ટ એફ। ચલો ફાઇલમાંથી ઇન્ટીજર વેલ્યુ રીડ કરવી હોય તો ફાઇલમાંથી ઇન્ટીજર વેલ્યુ રીડ કરી અને વેરિયેબલમાં લાવવી છે તો શું કરવું પડે? જલ્દી કીબોર્ડ થી લાવવી હોય તો સ્કેનર। કુટ ડબલી ગેટ ડબલ્યુ સ્કેનએફ ના જેવું જ કામ, પણ ફાઇલ માંથી કરવું હોય તો ગેટ ડબલ્યુ। ફાઇલમાં પ્રિન્ટ કરવું હોય તો પુટ ડબલ્યુ। ચલો ફાઇલમાંથી કેરેક્ટર વેલ્યુ રીડ કરવી હોય તો ફાઇલમાંથી કેરેક્ટર વેલ્યુ રીડ કરવી હોય તો
ફાઇલમાંથી કેરેક્ટર વેલ્યુ રીડ કરવી હોય તો ટેસ્ટ ગેટ સી હમણાં જ યુઝ કર્યું આપણે પ્રોગ્રામમાં, ફાઇલમાંથી ડેટા ના લાવ્યા, શાના દ્વારા લાવ્યા? ગેટ સી થી. તો ફાઇલમાંથી ડેટા રીડ કરવા હોય તો ગેટ સી, કેરેક્ટર ડેટા, અને ઇન્ટીજર ડેટા રીડ કરવા હોય તો ગેટ ડબલ્યુ, અને ફાઇલમાં વેરિયેબલની વેલ્યુ ફાઇલમાં પ્રિન્ટ કરાવી હોય તો પુટ સી, પુટ ડબલ્યુ, એફ પ્રિન્ટ એફ, આ બધા ફંક્શનનો યુઝ થાય. તો રીડ કરવા માટે ગેટ ડબલ્યુ, ગેટ સી, એફ સ્કેન એફ, અને ફાઇલમાં ડેટા રાઇટ કરવા માટે પુટ ડબલ્યુ, પુટ સી, એફ પ્રિન્ટ એફ. કઈ છે નહીં, ડેટા ઇનપુટ આઉટપુટનો જ ખેલ છે. પણ જે અત્યાર સુધી આપણે કીબોર્ડથી ડેટા રીડ કરતા હતા અને મોનિટર ઉપર પ્રિન્ટ કરાવતા હતા, હવે ખાલી ફાઇલમાંથી રીડ કરીએ છીએ, મોનિટરની જગ્યાએ ફાઇલમાં પ્રિન્ટ કરાવીએ છીએ. બીજું કંઈ અલગ નથી આમાં, ઇટ્સ વેરી સિમ્પલ, રીડ રાઇટ જ કરીએ છીએ. પણ હવે આપણા મીડિયમ બદલાઈ ગયા, મીડિયમ બદલાઈ ગયા મતલબ કીબોર્ડમાંથી રીડ નથી કરતા, હવે આપણે ફાઇલમાંથી રીડ કરીએ છીએ અને મોનિટર ઉપર પ્રિન્ટ કરવાની જગ્યાએ ફાઇલમાં પ્રિન્ટ કરાવીએ. તો વેરિયેબલની વેલ્યુ કોઈ પણ જગ્યાએ થી રીડ થઈ શકે, કોઈ પણ જગ્યાએ રાઇટ થઈ શકે. કોઈ પણ જગ્યા મતલબ ફાઇલમાંથી બી રીડ થઈ શકે, કીબોર્ડથી માંથી પણ રીડ થઈ શકે. એ રીતે આઉટપુટ મોનિટર ઉપર પણ આવી શકે, આઉટપુટ ફાઇલમાં પણ આવી શકે. પણ ફાઇલમાં આઉટપુટ આપો તો એનો ફરક એટલો પડે કે પ્રોગ્રામ બંધ થાય તો પણ ફાઇલનું આઉટપુટ હંમેશા જળવાઈ રહેશે અને તમારા હાર્ડ ડિસ્કમાં રહેશે અને પરમનન્ટ સ્ટોરેજ રહેશે. તો એક પરમનન્ટલી સ્ટોર રહેશે, ગમે ત્યારે યુઝ કરવું હોય તો કરી શકાય, પ્રોગ્રામમાં ગમે ત્યારે એનો ઉપયોગ થઈ શકે, ગમે ત્યારે એ ડેટાને રીડ કરી શકાય અને એ ડેટા કાયમ માટે આઉટપુટમાં સચવી પણ શકાય. એટલે પરમનન્ટ સ્ટોરેજ માટે આ ફાઇલ બહુ જરૂરી છે. અને રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ કરો તો ફાઇલ વગર પ્રોગ્રામિંગ થઈ પણ ના શકે, માત્ર તમારા પ્રોગ્રામમાં વેરિયેબલની વેલ્યુ ડિસ્પ્લે થાય મોનિટર ઉપર એનાથી પૂરતું નથી હોતું. તમારું પ્રોગ્રામિંગ છે એ કાયમ માટે સચવાવું બી જોઈએ, કેમ કે ગમે ત્યારે એનો રીયુઝ કરવો પડતો હોય છે. સ્ટુડન્ટનું રિઝલ્ટ ખાલી મોનિટર ઉપર આપવાથી કંઈ ના થાય, એને ફાઇલમાં સ્ટોર કરી દો તો એ ભવિષ્યમાં જ્યારે બી જરૂર પડે તો એ ફાઇલને જોઈને આપણે જોઈ શકીએ કે ભાઈ રમેશના આટલા ટકા હતા અને પરેશના આટલા ટકા હતા. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ યુઝ ધ ફાઇલ ઇન ધ પ્રોગ્રામિંગ. આનું બેઝિક જ લેવલનું પ્રોગ્રામિંગ આપણે અત્યારે કરી રહ્યા છીએ, બહુ ડિટેલિંગ નથી, બહુ સિમ્પલ પ્રોગ્રામિંગ છે, રાઈટ? તો સિમ્પલ રીડ રાઇટ ઓપરેશન આપણે અત્યારે કરી રહ્યા છીએ. હવે એક પ્રોગ્રામ બનાવો છે, પહેલા ગેટ ડબલ્યુ પુટ ડબલ્યુ નો ઉપયોગ કરીને એક નેક્સ્ટ પ્રોગ્રામ હું બનાવીશ, એમાં શું કરવાનું છે પહેલા સમજી લઈએ. તો શું કરવાનું છે જરાક લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇટ. આપણે શું કરીએ છીએ, તો હું એક એરે લઈશ, એરે લઈશું આપણે, દાખલા તરીકે એક્સ નામનો એરે લઈશું, 10 વેલ્યુ એમાં લઈએ, 10 અથવા 9 વેલ્યુ, 10 વેલ્યુ લઈ લો. ચલો આ એરે ની વેલ્યુ આપણે શું કરીશું, એરે ની અંદર 10 વેલ્યુ આપણે લઈ લઈશું અને એ 10 વેલ્યુને હું ફાઇલમાં પ્રિન્ટ કરાવીશ. ફાઇલમાં લઈ જઈશું, પ્રિન્ટ ઇન ધ ફાઇલ. આ ફાઇલનું નામ આપણે રાખીશું od1.txt, od1.txt. આપણા એરે ની અંદર 10 વેલ્યુ હશે, x0, x1, x2 અપ ટુ x9 સુધી. આ 10-10 વેલ્યુને આપણે ક્યાં લઈ જઈશું, એક ફાઇલમાં પ્રિન્ટ કરાવીશું. એ ફાઇલનું નામ આપણે રાખીશું od1.txt. આમાં એકી સંખ્યા પણ હશે, બે કી સંખ્યા પણ હશે, એટલે આ ફાઇલનું નામ રાખ્યું od1.txt. તો આ માટે આપણે ફાઇલને કયા મોડમાં ઓપન કરવી પડશે, રાઇટ મોડમાં ઓપન કરવી પડશે, કેમ કે વેરિયેબલના ડેટા આપણે ફાઇલમાં લઈ જવાના છે. પહેલું કામ તો આપણે વેરિયેબલના ડેટા જે એરેમાં છે
એ 10 વેલ્યુને od1.txt નામની ફાઇલમાં લઈ જઈશું. તો એના માટે રાઇટ મોડમાં આપણે ફાઇલને ઓપન કરવી પડશે અને એ ડેટા 10 એ 10 ડેટા ફાઇલમાં જતા રહેશે. ચલો હવે એક ફાઇલ બની ગઈ, એમાં ઓડ વેલ્યુ બી હશે, ઇવન વેલ્યુ પણ હશે. ધારો કે આ એરે જે છે એના વેલ્યુ કંઈક આ પ્રમાણે, ધારો કે આપણી હોય ઇન્ટીજર એક્સટેન ઇઝ ઇક્વલ ટુ 11 22 33 44 55 66 77 88 99 અને 100, ટોટલ 10 થઈ. આ 10 વેલ્યુ મારી ઓડ ઇવન ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં પહેલા જશે. હવે આ ફાઇલ બની ગઈ, આ એક ફાઇલ ઓપરેશન અહીં પૂરું થયું. હવે બીજા ઓપરેશનમાં શું કરીશું? એક કામ પૂરું થયું, હવે બીજું કામ કરવાનું છે. હવે આ ઓડ ઇવન ડોટ ટીએક્સટી ને રીડ મોડમાં ઓપન કરીએ, ઓપન ઇન રીડ મોડ. મતલબ ઓડ ઇવન ડોટ ટીએક્સટી ના ડેટા જે છે એને આપણે રીડ મોડમાં ઓપન કરી અને વેરિયેબલમાં લાવીશું, અને બીજી બે ફાઇલ એક ઓડ ડોટ ટીએક્સટી અને ઇવન ડોટ ટીએક્સટી, આ બીજી બે ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરીશું. આપણે જે ઓડ ઇવન, જેમાં બંને પ્રકારના ડેટા છે, 11 22 33 44 55 66, એટલે ઓડ ડેટા બી હશે, ઇવન ડેટા બી હશે, એ ફાઇલમાંથી ડેટા રીડ કરવાના, અને એમાંથી જે ઓડ વેલ્યુ છે, એકી સંખ્યાઓ, એ માત્ર એકી સંખ્યાઓ ઓડ નામની ટીએક્સટી ફાઇલમાં રાઇટ કરીશું. મતલબ એક ફાઇલને રીડ મોડમાં ઓપન કરીશું, ઓડ ઇવન, જેમાં બંને પ્રકારના ડેટા છે, એમાંથી ઓડ ડેટાને ઓડ ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં રાઇટ કરીશું, અને ઇવન ડેટાને ઇવન ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં રાઇટ કરીશું. તો આ બીજું કામ થયું. પહેલા કામમાં શું કર્યું? એરેના વેલ્યુ, મતલબ વેરિયેબલની વેલ્યુ આપણે ઓડ ડોટ ટીએક્સટી, ઓડ ઇવન ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં રાઇટ કરી દીધી. એક કામ પૂરું. બીજું કામ, ઓડ ઇવન ડોટ ટીએક્સટીને રીડ મોડમાં ઓપન કરી અને બીજી બે ફાઇલો રાઇટ મોડમાં, ઓડ ડોટ ટીએક્સટી રાઇટ મોડમાં, ઇવન ડોટ ટીએક્સટી રાઇટ મોડમાં. હવે એક ફાઇલમાંથી ડેટા રીડ કરવાના, એમાંથી જે ઓડ ડેટા છે એ ઓડ નામની ફાઇલમાં નાખવાના, અને ઇવન ડેટા છે એ ઇવન નામની ફાઇલમાં નાખવાના. તો આ બીજું કામ અહીં પૂરું થશે. હવે ત્રીજું કામ કરવાનું છે. હવે આ પાછી ત્રણે ત્રણ ફાઇલો ક્લોઝ કરી દો, એપ ક્લોઝ. ઓકે, આપણે ગયા પ્રોગ્રામમાં એપ ક્લોઝ ભૂલી ગયા. છેલ્લું સ્ટેટમેન્ટ એપ ક્લોઝ લખી દેવાનું, બરાબર. એક જ ફાઇલ જોડે કામ કરતા હોય તો એપ ક્લોઝ નો બહુ ચિંતા નથી, પણ જ્યારે એક કરતા વધારે ફાઇલ ઉપર કામ કરતા હોય તો એ ફાઇલને ક્લોઝ કરવી જરૂરી છે. આપણે એક બે પ્રોગ્રામ જે બનાવ્યા એમાં છેલ્લે એપ ક્લોઝ લખવાનું ભૂલી ગયા, પણ એક જ ફાઇલ છે તો એપ ક્લોઝ નો બહુ પ્રોબ્લેમ આવશે નહીં, ભૂલી જાઓ તો બી વાંધો નથી. પણ આપણે અહીં કમ્પલસરી જે બી ફાઇલ ઓપરેશન પૂરું થાય એટલે છેલ્લે ફાઇલ ક્લોઝ કરવી પડશે. ઓકે, હવે આપણું કામ જે હતું કે ઓડ ઇવન ડોટ ટીએક્સટી નામની ફાઇલને રીડ મોડમાં ઓપન કરી, હવે ઓડ ડોટ ટીએક્સટીમાં ડેટા રાઇટ કર્યા અને ઇવન ડોટ ટીએક્સટીમાં પણ ડેટા રાઇટ કર્યા. કયા ડેટા? તો જે ઓડ વેલ્યુ હતી એટલે કે એકી સંખ્યા, એને ઓડ ડોટ ટીએક્સટીમાં નાખી અને બેકી સંખ્યાને ઇવન ડોટ ટીએક્સટીમાં નાખીશું. હવે ત્રીજું ઓપરેશન હવે શું કરીશું? તો કે આ ત્રણે ફાઇલને, ત્રણે ત્રણ ફાઇલને, મતલબ કે ઓડ ઇવન ડોટ ટીએક્સટી, ઓડ ડોટ ટીએક્સટી એન્ડ
p1.txt आ त्रण ने रीड मोड में ओपन करवानी, ओपन इन रीड मोड। અને આ ત્રણના ડેટા મોનિટર ઉપર પ્રિન્ટ કરવાના, એન્ડ પ્રિન્ટ ધ ડેટા ઓન મોનિટર, એટલે આઉટપુટની સ્ક્રીન, મોનિટરની સ્ક્રીન ઉપર આપણે પ્રિન્ટ કરવાના। તો આ ત્રણ આ પ્રકારના ઓપરેશન કરવા છે। આવો એક પ્રોગ્રામ છે તમારા સિલેબસની અંદર, કે તમે 10 વેલ્યુ લો, એ 10 વેલ્યુને od1.txt નામની ફાઇલમાં પહેલાં રાઇટ કરાવો, પછી ફાઇલને રીડ કરી અને ઓડ વેલ્યુ ઓડ નામની ફાઇલમાં નાખો, ઇવન વેલ્યુ ઇવન નામની ફાઇલમાં નાખો, અને પછી ત્રણે ત્રણ ફાઇલમાંથી ડેટા રીડ કરો અને એને મોનિટર ઉપર પ્રિન્ટ કરો। તો આ પ્રોગ્રામમાં આટલા ઓપરેશન કરવાના છે, ત્રણ પ્રકારના કામ કરવાના છે। સો કેવી રીતે થશે, લેટ સી। આપણે મેન્યુઅલી વાત કરી, હવે આનું પ્રોગ્રામિંગ કરવું છે આપણે, તો કેવી રીતે કરશું, લેટ અસ ચેક। તો નેક્સ્ટ પ્રોગ્રામ આપણો ફાઇલ 6, સૌથી પહેલા હેડર ફાઇલ ઇન્ક્લુડ stdio.h, include new.h, void main void, પહેલા તો એક વેરિયેબલ આપણે એરે લઈશું, ઇન્ટીજર એક્સ 10 નો એરે લઈ લઈએ, અને 10 વેલ્યુ પણ આપણે લખી દઈએ, ઇનિશિયલાઇઝેશન કરી દઈએ, 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99 અને ધારો કે 100। આમાં અમુક વેલ્યુ ઓડ છે અને અમુક વેલ્યુ ઇવન છે, 11 ઓડ છે, 22 ઇવન છે, 33 ઓડ છે, 44 ઇવન છે, મતલબ અમુક સંખ્યાઓ એકી સંખ્યાઓ છે અને અમુક સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે। ફાઇલ લેવી પડશે, તો ફાઇલ લઈ લઈએ, ત્રણ ફાઇલ સાથે આપણે કામ કરવાનું છે, તો ત્રણ ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરવા પડશે, સ્ટાર fp1, સ્ટાર fp2, સ્ટાર fp3, ત્રણ ફાઇલ પોઇન્ટર લીધા। fp1 જે છે એ od1 નામની ફાઇલને રિપ્રેઝન્ટ કરશે, fp2 ઓડ નામની ફાઇલને રિપ્રેઝન્ટ કરશે, અને fp3 ઇવન નામની ફાઇલને રિપ્રેઝન્ટ કરશે, clrscr। સૌથી પહેલું કામ શું કરવાનું છે, પહેલા હું fp1 દ્વારા od1.txt નામની ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરું। આ જે 10-10 ડેટા છે એ od1.txt નામની ફાઇલમાં જવા જોઈએ। તો fp1 ઇઝ ઇક્વલ ટુ f ઓપન od1.txt, એને હું ઓપન કરીશ રાઇટ મોડમાં। મારે આ જે વેરિયેબલના ડેટા છે એ od1.txt નામની ફાઇલમાં રાઇટ કરવા છે, તો મેં od1.txt નામની ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરી। હું એક ફોર લૂપ લઈ લઉં, એક ઇન્ટીજર વેરિયેબલ લેવું પડશે મારે, ઇન્ટીજર i ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન 9 ઓર લેસ ધેન 10, i પ્લસ પ્લસ, કેમ કે ટોટલ 10 વેલ્યુ છે, x0 થી x9 આ બધી વેલ્યુ હું ફાઇલમાં પ્રિન્ટ કરવા માંગુ છું। તો ફાઇલમાં પ્રિન્ટ કરવું હોય તો પુટ w થી હું પ્રિન્ટ કરી શકું, તો પુટ w
एक्स ऑफ आई एफ अने फाइल पॉइंटर एफ पी वन आटलू काम करीशु एटले शुं थशे पहेला एक्स जीरो ए ओ डी वन डॉट टी एक्स टी में जैसे पची एक्स वन पची एक्स टू एक्स थ्री एक्स फोर अप टू एक्स नाइन मतलब बधे दसे दस वेल्यू ए फाइल में जती रहे। આપણે એક્સ ઓફ આઈ લખ્યું એટલે એક્સ ઝીરો એપી વન માં જશે, આઈ ઝીરો હશે ત્યારે, આઈ વન થશે ત્યારે એક્સ વન જશે, પછી એક્સ ટુ જશે, પછી એક્સ થ્રી જશે, આ રીતે દસે દસ વેલ્યુ તમારી ફાઇલમાં જતી રહેશે। તો આ પહેલું સ્ટેપ થયું આપણું કે બધા ડેટાને ફાઇલમાં લઈ જવા। ફાઇલમાં જે ડેટા આવશે એ પુટ ડબલ્યુ છે, પુટ ડબલ્યુમાં ડેટા એન્ક્રિપ્ટેડ ફોર્મમાં ફાઇલની અંદર રાઈટ થશે। રન કરીને ચેક કરીએ, તમને સીધે સીધા દસ અગિયાર બાવીસ તેત્રીસ એવું નહીં દેખાય, એ અલગ ફોર્મેટમાં જ દેખાશે, એન્ક્રિપ્ટેડ ફોર્મમાં। ફાઇલ બને છે કે નહીં લેટેસ્ટ ચેક, આને રન કરીને ચેક કરી લઈએ। તો અહીં તો નહીં દેખાય મોનિટરમાં, પણ ફાઇલમાં ડેટા આવી ગયા છે, લેટેસ્ટ ચેક। તો ફાઇલ ચેક કરીએ, ઓડી વન ડોટ ટીએક્સટી નામની ફાઇલ ટર્બોસી નામના ફોલ્ડરમાં બનેલી હોવી જોઈએ, બિન નામના ફોલ્ડરમાં, ઓડી વન ડોટ ટીએક્સટી આ બની ગઈ। તો આ ઓ ડી વન ડોટ ટીએક્સટી ને ઓપન કરી ચેક કરીએ, તો હિયર યુ કેન સી આ ડેટા અહીં આવી ગયા છે। આ કયા ડેટા છે? અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ, પણ અહીં એન્ક્રિપ્ટેડ ફોર્મમાં દેખાશે, કેમ કે પુટ ડબલ્યુ જ્યારે બી યુઝ કરો છો તો એ ડેટા સીધે સીધા રાઇટ નથી કરતું, એ એન્ક્રિપ્ટેડ કરી અને ડેટા રાઇટ કરે છે। તો આમાં દેખાશે આવા ફોર્મેટમાં, તમે એને વાંચી નહીં શકો, પણ જ્યારે આ ડેટાને હું પ્રોગ્રામથી રીડ કરીશ તો પ્રોપર ડેટા મને મળશે। તો આ અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ આ બધા જ ડેટા ઓ ડી વન ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં રાઇટ થઈ ગયા। હવે શું કરવાનું છે બીજું કામ? હવે આને હું ક્લોઝ કરી દઉં, એક કામ મારું પૂરું, એપ ક્લોઝ એપી વન। ફાઇલ આપણી ક્લોઝ થઈ ગઈ, હવે od1.txt નામની ફાઇલને રીડ મોડમાં ઓપન કરીશ। પહેલા મેં ડેટા રાઇટ તો કરી દીધા, હવે ફાઇલ બની ગઈ, હવે ફાઇલમાંથી ડેટા રીડ કરીશું અને એમાંથી જે ઓડ ડેટા છે od.txt નામની ફાઇલમાં નાખીશું અને ઇવન ડેટા ઇવન.txt નામની ફાઇલમાં નાખીશું। તો હવે આપણું કામ નેક્સ્ટ શું છે કે fp1 ને ફરીથી ઓપન કરવું, fp1 is equal to f open ઓડ ઇવન ડોટ ટીએક્સટી પણ આ વખતે હું ફાઇલને ઓપન કરીશ રીડ મોડમાં, કેમ કે એમાંથી ડેટા રીડ કરીશું અને બીજી બે ફાઇલમાં રાઇટ કરીશું। તો એફપી ટુ ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન ઓડ ડોટ ટીએક્સટી નામની ફાઇલ જેમાં આપણે ડેટા રાઇટ કરીશું, એક ફાઇલમાંથી ડેટા રીડ થશે અને બીજી બે ફાઇલમાં રાઇટ થશે। તો ઓડ ડોટ ટીએક્સટી માં માત્ર ઓડ ડેટા રાઇટ થશે અને fp3 બરાબર f ઓપન આ ઇવન ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં માત્ર ઇવન ડેટા રાઇટ થશે। ઓડ ઇવન ડોટ ટીએક્સટી રીડ મોડમાં ઓપન કરી અને બીજી બે ફાઇલો આપણે રાઇટ મોડમાં ઓપન કરી। હવે પહેલી ફાઇલમાંથી ડેટા રીડ કરી અને વેરિયેબલમાં લાવવાના અને એ ડેટા ઓડ હોય તો ઓડ ફાઇલમાં નાખો, ઇવન હોય તો ઇવન ફાઇલમાં નાખો, મતલબ ફાઇલમાંથી ડેટા રીડ થશે, ચેક થશે ઓડ છે કે ઇવન છે, ઓડ હોય તો ઓડ ફાઇલમાં, ઇવન હોય તો ઇવન ફાઇલમાં। હવે ફાઇલમાંથી ડેટા રીડ કરવા હોય તો કેવી રીતે થશે? વાઇલ લૂપ, વાઇલ ઓકે ઇન્ટીજર વેલ્યુ રીડ કરવાની છે તો એક નવો ઇન્ટીજર વેરિયેબલ લેવો પડશે, ધારો કે વેરિયેબલનું કંઈક નામ આપી દઈએ, પી નામનો વેરિયેબલ, પી પી ઇઝ ઇક્વલ ટુ ગેટ ડબલ્યુ એફ પી વન
नॉट इज इक्वल टू यू एफ, मतलब फाइल माथी पहला पी नी अंदर 11 जे आपड़ा वेल्यू छे ए रीड थईने पी मां आवशे, नेक्स्ट टाइम व्हाइल लूप फरसे एटले 22 आवशे, नेक्स्ट टाइम व्हाइल लूप फरसे एटले 33 आवशे, आव क्यां सुधी चालशे? एंड ऑफ फाइल नहीं आवे त्यां सुधी। मतलब पी नी अंदर पहला 11 आवशे, पछी 22 आवशे, पछी 33 आवशे, पछी 44 आवशे, क्यांथी आवशे? फाइल माथी। व्हाइल लूप पहली वखत फरसे एटले पी मां 11 हशे, बीजी वखत व्हाइल लूप फरसे एटले 22 હશે, ત્રીજી વખત વાઇલ લૂપ ફરશે એટલે 33 હશે, આવું ક્યાં સુધી ચાલશે? એન્ડ ઓફ ફાઇલ નહીં આવે ત્યાં સુધી। હવે પહેલી વખત આપણે ધારો કે પી માં 11 આવે તો આ પી 11 જે છે ઓડ છે કે ઇવન છે, તો ચેક કરવાનું કે ઇફ પી ને 2 વડે ભાગતા, પી પર્સન્ટેજ 2 તો 2 વડે ભાગતા શેષ 0 ના આવે, પર્સન્ટેજ 2 નોટ ઇઝ ઇક્વલ ટુ 0, બે વડે ભાગતા જો શેષ 0 ના આવે તો એ સંખ્યા કેવી થઈ? ઇવન થઈ, અરે ઓડ થઈ, ઓડ સંખ્યા, બે વડે ભાગતા શેષ 0 ના આવે તો ઓડ સંખ્યા થઈ, તો એને હું રાઈટ ક્યાં કરીશ? પુટ ડબલ્યુ ઓડ ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં, તો પુટ ડબલ્યુ પી કોમા FP2 એટલે ઓડ ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં ડેટા જશે, અને જો એ સંખ્યા ઓડ નહીં હોય, બે વડે ભાગતા જો શેષ 0 ના આવી તો એ જશે ઓડ ડોટ ટીએક્સટીમાં, નહીતર ક્યાં જશે? એલ્સ પુટ ડબલ્યુ પી FP3 મતલબ ઇવન ડોટ TXT માં જશે। આ કામ થયું કે ડેટા આપણે ફાઇલમાંથી રીડ કર્યા, એ પી માં લાવ્યા, પી ની વેલ્યુ ઓડ હોય તો ઓડ ડોટ TXT માં રાઇટ કરી, અને ઇવન હોય તો ઇવન ડોટ TXT માં રાઇટ કરી। તો આ આપણા કામ થયું બીજું કામ, કે બીજી બે ફાઇલો બની ગઈ, ઓડ ડોટ TXT અને ઇવન ડોટ TXT, જેમાં ઓડ ડોટ TXT માં માત્ર ઓડ ડેટા હશે અને ઇવન ડોટ TXT માં માત્ર ઇવન ડેટા હશે। ફરીથી ફાઇલોને ક્લોઝ કરી દઈએ, એપ ક્લોઝ FP1, એપ ક્લોઝ FP2 અને એપ ક્લોઝ FP3। બીજી બે ફાઇલો બને છે કે નહીં ચેક કરીએ રન કરીને પ્રોગ્રામ। રન કર્યું, અત્યારે મોનિટર ઉપર કશું નહીં દેખાય, કેમ કે ડેટા જે છે ક્યાં જાય છે? ફાઇલમાં। તો લેટ્સ ચેક ઇટ, તો ઓડ ઇવન ડોટ TXT નામની ફાઇલ તો ઓલરેડી પહેલા બની જ ગઈ હતી, હવે આ ડેટા રીડ થશે અને એમાં ઓડ નામની ફાઇલમાં જશે, ઓડ નામની ફાઇલમાં। ઓડ નામની ફાઇલ બને છે કે નહીં ચેક કરીએ, આ ઓડ નામની ફાઇલ બની, તો એમાંથી ઓડ ડેટા ઓડમાં આવ્યા અને ઇવન ડેટા જે છે ઇવનમાં જશે, તો આ ઇવન ડેટા ઇવનમાં આવ્યા, તો આ બીજી બે ફાઇલો બની ગઈ। આ પણ એન્ક્રિપ્ટેડ ફોર્મમાં, કેમ કે પુટ ડબલ્યુ જે ડેટા રાઇટ કરશે એન્ક્રિપ્ટેડ ફોર્મમાં રાઇટ કરશે, તો ઓડ ડેટા ઓડ નામની ફાઇલમાં આવી ગયા, ઇવન ડેટા ઇવન નામની ફાઇલમાં આવી ગયા, તો આપણી ત્રણ ફાઇલો બની ગઈ, ઓડ ઇવન નામની ફાઇલ, ઓડ ફાઇલ એમાં માત્ર ઓડ ડેટા હશે, અને ઇવન ફાઇલ જેમાં માત્ર ઇવન ડેટા હશે। હવે આ ત્રણે ત્રણ ફાઇલો રીડ મોડમાં ઓપન કરી અને મોનિટર ઉપર પ્રિન્ટ કરવાનું છે। ત્રીજું કામ શું કરવાનું છે? ત્રણે ફાઇલોને રીડ મોડમાં ઓપન કરો અને મોનિટર ઉપર પ્રિન્ટ કરો। ફરીથી પાછી રી ઓપન કરવી પડશે, FP1 ઇઝ ઇક્વલ ટુ FOpen, પણ આ વખતે રીડ મોડમાં, ઓડ ઇવન ડોટ TXT એને હું રીડ મોડમાં ઓપન કરું, એ જ રીતે FP2 ઇઝ ઇક્વલ ટુ FOpen,
फूड डॉट टीएक्सटी एने पण रीड मोड में ओपन करूँ ने त्रीजी एफ पी थ्री इज इक्वल टू एफ ओपन पी वन डॉट टीएक्सटी एने पण आपणे रीड मोड में ओपन करिए त्रणे फाइल ने रीड मोड में ओपन करी हवे ओड इवन ना बधा डेटा मॉनिटर ऊपर प्रिंट करवा छे तो केवी रीते थशे व्हाइल लूप नो उपयोग करवो पड़शे अहीं हूँ एक प्रिंट एफ लखू प्रिंट एफ डेटा ऑफ ओड इवन डॉट टीएक्सटी फाइल ओड इवन डॉट टीएक्सटी फाइल ना डेटा आ प्रमाणे छे एक प्रिंट एप लखीए व्हाइल लूप ले लिए पी इज इक्वल टू एट डब्ल्यू फाइल माथी डेटा रीड थसे एफ पी वन नॉट इज इक्वल टू पी ओ एफ અહીં એક કૌંસ કરવું પડશે અને મોનિટર ઉપર એ ડેટા પ્રિન્ટ કરીએ પ્રિન્ટ એફ પર્સન્ટેજ ડી સ્લેશ ટી કોમા તો પીમાં પહેલા 11 આવશે પછી 22 આવશે પછી 33 આવશે અને બધી જ વેલ્યુ મોનિટર ઉપર પ્રિન્ટ થશે પ્રિન્ટ એપ દ્વારા ફાઇલમાંથી ડેટા રીડ કર્યા અને મોનિટર ઉપર પ્રિન્ટ કર્યા જોઈ લઈએ આટલું ડેટા જરાક આવે છે કે નહીં લેટેસ્ટ ચેક આટલો પ્રોગ્રામ ચેક કરીએ પછી ઓડ ફાઇલને બી આ જ રીતે અને ઇવન ફાઇલને પણ આ જ રીતે આપણે ડેટા રાઇટ મોનિટર ઉપર કરી શકીશું તો તમે જોઈ શકો ડેટા ઓફ ઓડ ઇવન ડોટ ટીએક્સટી તો 11 22 33 આવે છે ખાલી એક સ્લેશન મૂકી દઈએ સ્લેશન આપી દઈએ આગળ ને પાછળ બંને જગ્યાએ સ્લેશન આપી દઈએ વાંધો નહીં એટલે જગ્યા થોડું વ્યવસ્થિત દેખાય હિયર યુ કેન સી 11 22 33 44 55 66 77 88 99 100 આ કઈ ફાઇલમાંથી ડેટા રીડ થઈને આવ્યા ઓડ ઇવન ડોટ ટીએક્સટી નામની ફાઇલમાંથી ડેટા રીડ થઈને આવ્યા આમાં ઓડ ડેટા બી છે ઇવન ડેટા બી છે આવું સેમ કામ કોપી પેસ્ટ કરી દઈએ આ વખતે ઓડ માંથી ડેટા રીડ કરીએ તો ડેટા ઓફ ઓડ ડોટ ટીએક્સટી ઓડ ડોટ ટીએક્સટી ફાઇલ તો આમાં એફપી ટુ માંથી ડેટા રીડ કરીએ પી ઇઝ ઇક્વલ ટુ ગેટ ડબલ્યુ એફપી ટુ તો આ વખતે ઓડ ડેટા આવશે અને આવું આવું જ કામ આટલું રન કરીને ચેક કરી લો પહેલા હિયર યુ કેન સી ઓડ ઇવન ના ડેટા તમને દેખાશે ઓડ ફાઇલ ના ડેટા પણ દેખાશે આવું આવું ઇવન ફાઇલ માટે સેમ કોપી પેસ્ટ ખાલી ડેટા રીડ કરવાના ત્રીજી ફાઇલ માંથી તો કોપી પેસ્ટ કર્યું હવે હું ડેટા રીડ કરીશ ઇવન ડોટ ટીએક્સટી માંથી તો એફપી થ્રી ત્રીજી ફાઇલ માંથી ડેટા રીડ કર્યા અને મોનિટર ઉપર પ્રિન્ટ કર્યા હિયર યુ કેન સી ડેટા ઓફ ઓડ ઇવન ડોટ ટીએક્સટી 11 થી માંડીને બધા જ ડેટા આવી ગયા ઓડ ફાઇલના ડેટા 11 33 55 77 99 અને ઇવન ફાઇલના ડેટા 22 44 66 88 100 હવે ધારો કે હું ફાઇલો ક્લોઝ ના કરું તો વાંધો નહીં પણ નિયમ પ્રમાણે એપ ક્લોઝ કરો તો વધારે સારું એપ ક્લોઝ એપ પી વન એપ ક્લોઝ એપ પી ટુ અને એપ ક્લોઝ એપી થ્રી આ રીતે તમારો આ પ્રોગ્રામ અહીં કમ્પ્લીટ થશે તો આમાં આપણે અલગ અલગ ટાઈપના કામ કર્યા ત્રણ પ્રકારની ફાઇલ સાથે કામ કર્યું એક ઓડ ઇવન ડોટ ટીએક્સટી બીજી ઓડ ડોટ ટીએક્સટી અને ઇવન ડોટ ટીએક્સટી તો આવું કઈ
કરી શકાય રીડ ઓપરેશન રાઇટ ઓપરેશન જો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કોઈ પણ પ્રકારનું કામ કરી શકો.